જો રકમ શું આપી છે પ્રાથમિક સિદ્ધાંતોને આધારે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ મેળવો અથવા તો કલન શાસ્ત્રનો ઉપયોગ કરી બરોબર યાદ રાખજો કલન શાસ્ત્રનો ઉપયોગ કરી અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ મેળવો હવે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ શું છે એ આપણે જાણીએ છીએ જો હું પહેલા સમીકરણ લખી દઉં પછી આપણે એને સાબિત કરીશું ચલો પહેલું સમીકરણ છે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી બીજું સમીકરણ છે થીટા બરાબર થીટા 0 પ્લસ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર અને ત્રીજું સમીકરણ છે ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર 2 આલ્ફા થીટા માઈનસ થીટા 0 અચળ કોણીય પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણ આપણે જાણીએ છીએ બરોબર ત્રણેય સમીકરણ કલન શાસ્ત્રની મદદથી કેવી રીતે મેળવવા તો પહેલા વસ્તુ યાદ રાખો કે કોઈ ચાક ગતિ કરતો કણનો t = 0 સમયે કોણીય સ્થાન थीटा 0 तथा कोणीय वेग ओमेगा 0 છે કોઈ કણ છે ને ચાક ગતિ કરતો હોય આ તો t = 0 સમયે એનું કોણીય સ્થાન થીટા 0 અને કોણીય વેગ ઓમેગા 0 છે હવે t સમય બાદ t = t સમયે કોણીય સ્થાન થીટા તથા કોણીય વેગ ओमेगा છે તો તે કણનો સરેરાશ કોણીય પ્રવેગ તે કણનો ડેલ્ટા ટી સમયગાળા તે કણનો સરેરાશ અથવા તો તત્કાલીન સરેરાશ અથવા તત્કાલીન કોણીય પ્રવેગ આપણા વિકલન સંકલનનો ઉપયોગ કરીને જવાબ લાવવા કોણીય પ્રવેગ શું લખાય કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી અચળ અચળ કોણીય પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ લાવવું હોય તો ડીટી આ બાજુ ડી ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ ડીટી કેમ આવું કર્યું કારણ કે જો પહેલું સમીકરણ શું હતું ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી તો આમાં ટી છે આલ્ફા છે ઓમેગા છે એટલે આ ત્રણેયનો ઉપયોગ કરીને જવાબ લાવવાનો છે આ જે છે ને તો આ dt અહીંયા ઉડી નાખો અને પછી બંને બાજુ સંકલન લેતા કારણ કે dt નું t કરવાનું છે અને t ઓમેગા નું ઓમેગા કરવાનું છે બરોબર ને એટલે આનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો બંને બાજુ સંકલન જો d ઓમેગા અહીંયા આલ્ફા સંકલન dt હવે આલ્ફા સંકલનની બહાર કેમ લખ્યો કારણ કે અહીંયા જો અચળ અચળ કોણીય પ્રવેગી ગતિ છે અચળ કોણીય પ્રવેગ પ્રવેગ છે ને અહીંયા અચળ છે આલ્ફા અચળ ચલો હવે સમય લખો 0 સમય સમય 0 તો કોણીય વેગ કેટલો છે ઓમેગા 0 સમય t તો કોણીય વેગ કેટલો ઓમેગા t સમય કોણીય વેગ ઓમેગા તો મતલબ આ સંકલનની લિમિટ લખી દીધી આપણે બરોબર ચલો હવે શું કરીશું તો d ઓમેગા નું સંકલન ઓમેગા અને લિમિટ ઓમેગા ઓમેગા 0 સોરી ઓમેગા 0 ઓમેગા ચલો અહીંયા આલ્ફા તો બાર dt નું સંકલન t લિમિટ 0 થી t હવે તમે પહેલા અહીંયા આલ્ફા ઓમેગા મૂકી દો પછી ઓમેગા 0 લિમિટ પહેલી લિમિટ પછી બીજી લિમિટ જરા અહીંયા પહેલા t અને પછી 0 મૂકો એટલે 0 થઈ જાય એટલે લખવાની જરૂર નથી તો માટે ઓમેગા બરાબર ઓમેગા 0 આવત લઈ ગયો પ્લસ ઓમેગા 0 આલ્ફા ટી તો અચળ કોણીય પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ સાબિત થઈ ગયું તો યાદ રાખો હંમેશા પહેલું સમીકરણ સાબિત કરવા માટે કોણ લઈશું આપણે અચળ કોણીય પ્રવેગ કોણીય પ્રવેગી ગતિનું સમીકરણ સોરી અચળ કોણીય પ્રવેગ લખીશું અથવા તત્કાલીન કોણીય પ્રવેગ બરોબર એનું સમીકરણ પરથી આ સૂત્ર સાબિત કર્યું શું કરવું પડે વિકલન આ સોરી આને અહીં ગુણી નાખો અને પછી સંકલન ચલો હવે કોણીય સ્થાનાંતર બરાબર જો કોણીય વેગ બરાબર કોણીય વેગ ઓમેગા બરાબર d થીટા /
dt. चलो अगर dt ये होनी ना तो d थीटा बराबर ओमेगा इनटू dt और समीकरण एक माथी ओमेगा की कीमत यह मुकी ओमेगा की कीमत मुक्ता एक बार अल्फा का सूत्र ली तो जावा और બીજી વાર ઓમેગા નું સૂત્ર લીધું કોણીય વેગ નું એના પરથી જવાબ તો ઓમેગા ની કિંમત આપણે મૂકી દે d થીટા ઓમેગા ની જગ્યાએ ઓમેગા 0 આલ્ફા t આ ઓમેગા ની કિંમત બરોબર ઇનટુ d ચલો d ની અંદર કોણી નાખો d થીટા ઓમેગા 0 dt આલ્ફા t dt અને હવે પાછું ફરીથી એકવાર બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન કરતા તો બંને બાજુ સંકલન કરતો તો અહીંયા d થીટા નું સંકલન અહીંયા dt નું ઓમેગા 0 તો પ્રારંભિક કોણીય ઝડપ અચળ હોય પછી સમય સાથે બદલાય એટલે આ તો બદલાતું નથી એટલે અચળ બહાર લઈએ અને આલ્ફા પણ અચળ કોણીય પ્રવેગ અચળ કોણીય પ્રવેગ લીધી t dt ચલો સમય શું લખવાનો 0 થી t સમય શું લખવાનો 0 થી t અને થીટા શું લખવાનો થીટા 0 થી થીટા 0 સમય કોણીય સ્થાન થીટા 0 t સમય કોણીય સ્થાન થીટા ચલો સંકલન કરવાનો d થીટા નું સંકલન થીટા થીટા 0 થી થીટા સંકલન dt એનો t અને 0 થી t લિમિટ મૂકો તો t જ આવશે ચલો t ની 1 ઘાત નું સંકલન t ની 2 ઘાત છેદમાં 2 0 થી t લખી દઉં છું ચલો એક વધારે આ લિમિટ અહીંયા લખી દી બરોબર ચલો તો પહેલા થીટા મૂકો પછી થીટા 0 પહેલા થીટા પછી થીટા 0 આ બાજુ ઓમેગા 0 અને પહેલા t મૂકો પછી 0 મૂકો તો 0 મૂકવાની જરૂર નથી તમે t ની જગ્યાએ 0 મૂકશો એટલે 0 થઈ જશે એટલે ખાલી t મૂકો પછી અહીંયા t મૂકો તો t જ રહેશે 0 મૂકો તો 0 થઈ જશે જીરો મૂકવાની જરૂર નથી કારણ કે t મૂકો એટલે મને આલ્ફા t સ્ક્વેર તો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 આ બદલાઈ ગયું થીટા 0 પ્લસ આ માઇનસ નું પ્લસ થયું આ બાજુ ઓમેગા 0 t પ્લસ અનહા આલ્ફા t સ્ક્વેર તો આ અચળ કોણીય પ્રવેગની ગતિ નું બીજું સમીકરણ આવ્યું અને નંબર 3 ફરીથી આ સમીકરણ લઈ લો આ તથા કોણીય પ્રવેગ આલ્ફા બરાબર d ઓમેગા બાય dt જો પહેલા કોણીય પ્રવેગ વાળું સૂત્ર પરથી એક સમીકરણ લાવ્યા પછી કોણીય વેગના સૂત્ર પરથી બીજું સમીકરણ લાવ્યા અને ત્રીજામાં બરોબર ધ્યાન રાખજો હવે અહીંયા તમારે થોડો ફેર કરવો પડશે d ઓમેગા બાય d થીટા બાય dt મતલબ d થીટા વડે ગુણ્યા અને ભાગ્યા હવે આ તો તમને ખબર છે d થીટા બાય dt એટલે એ કહેવાય ઓમેગા આ થઈ જશે તમારો ઓમેગા અહીંયા લખી દઉં જો આ d થીટા બાય dt એને કહેવાય ઓમેગા કોણીય સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર એટલે કોણીય વેગ હવે d થીટા અહીંયા ગુણી નાખો આલ્ફા d થીટા ઓમેગા d ઓમેગા પાછું બંને બાજુ સંકલન બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લઈ અહીંયા d થીટા અહીંયા ઓમેગા સંકલન ઓમેગા d ઓમેગા ચલો હવે જો થીટા 0 ત્યારે ઓમેગા 0 કોણીય સ્થાનાંતર અહીંયા જોવાનું થીટા 0 થી થીટા તો આ ઓમેગા 0 થી ઓમેગા જેની સાપેક્ષે સંકલન કરતો એની લિમિટ લખવાની ચલો હવે અહીંયા d થીટા નું સંકલન થીટા લિમિટ શું લખાશે થીટા 0 થી થીટા અને ઓમેગા ની કિંમત હોય તો શું લખાય ઓમેગા ની 2 ઘાત છેદમાં 2 અને લિમિટ ઓમેગા 0 થી ઓમેગા ચલો કિંમત મૂકો તો આલ્ફા અહીંયા થીટા માઇનસ થીટા 0 પહેલા થીટા પછી થીટા 0 અહીંયા 1/2 કોમન અને અહીંયા ઓમેગા સ્ક્વેર પહેલા ઓમેગા મૂકો એટલે ઓમેગા સ્ક્વેર ઓછા ઓમેગા 0 મૂકો એટલે ઓમેગા 0 સ્ક્વેર 2 અહીંયા ગુણાકારમાં જતા રહે છે 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0 બરાબર 2 અહીંયા ગુણાકાર 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0 બરાબર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર તો આ અચળ કોણીય પ્રવેગની ગતિનું ત્રીજું સમીકરણ તો આ રીતે આપણે ત્રણેય સમીકરણ સાબિત કરી શકીએ હવે ખાસ ધ્યાન રાખજો
બુકની અંદર ફક્ત તમને આ સમીકરણ જ સાબિત કરવાનું કીધેલું છે પ્રાથમિક સિદ્ધાંતનો ઉપયોગ કરી અચર કોણીય પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ સાબિત કરો બરોબર એટલે બુક પ્રમાણે જો બિલકુલ રકમ આપી હોય તો અહીંયા સુધી સાબિત કરવાનું આ બે નંબર સાબિત કરવાના નથી જો તમને આવી કે આપી હોય અચર પ્રાથમિક સિદ્ધાંતનો ઉપયોગ કરી અચર કોણીય પ્રવેગી ગતિના સમીકરણો મેળવો તો બધા સાબિત કરો તો બુકની અંદર આ રકમ બરોબર ધ્યાનથી જોઈ લેજો એમાં ફક્ત એક જ સમીકરણ સાબિત કરવાનું કીધું છે એટલે તમારે ફક્ત આ જ સાબિત કરવાનું છે આ બે સાબિત કરવાના નથી પણ મેં તમને વધારાના બે બતાવ્યા છે જે તમને કામમાં આવશે તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ